નમસ્કાર બાલ મિત્રો ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ના ઉપક્રમે વિજ્ઞાન અને ટેકનોલોજીની મદદથી વિદ્યાર્થીઓનો ગહન અભ્યાસ થાય તે હેતુથી આ એક કાર્યક્રમ કે વિદ્યાર્થીઓ ઘેર બેઠા સારી રીતે અભ્યાસ કરી દ્રુઢીકરણ કરીને મહાવરો મળે એના માટેનો આ કાર્યક્રમ છે આ કાર્યક્રમમાં આપ સર્વેનું સ્વાગત છે બીજું કે આજે વ્યાકરણના આપણે ત્રણ મુદ્દા વિશે શીખીશું વાક્ય રચના કૃદંત અને નિપાત સૌથી પહેલાં આપણે કૃદંત વિશે જોઈશું કે ભાઈ કૃદંત એ શું છે તો કૃદંત એ કરતા કર્મ ક્રિયાપદ અને વિશેષણની જેમ જ એક વ્યાકરણિક શબ્દ છે વ્યાકરણમાં જેમ કરતા કર્મ ક્રિયાપદ વિશેષણનો ઉપયોગ થાય છે ને એમ કૃદંતનો પણ ઉપયોગ થાય છે હવે આ કૃદંત શું છે આમ તો જોઈએ તો ક્રિયાપદ તરીકે જ આવે છે છતાં સંજ્ઞા વિશેષણ અને ક્રિયા વિશેષણની કામગીરી કરતાં ક્રિયાપદને સંપૂર્ણ દર્શાવતા આ ક્રિયા રૂપો છે હવે આમ ક્રિયાપદને સહાયકારક જ છે ક્રિયાપદ તરીકે જ આવે છે છતાં પણ એ જુદી જુદી કામગીરી કરે છે અને ક્રિયાને સંપૂર્ણ દર્શાવે છે ક્રિયાપદને પણ અર્થપૂર્ણ કરે છે અને સંપૂર્ણપણે એ રજૂ કરે છે એટલે કૃદંતથી ક્રિયાની ક્રિયા ક્રિયાપદ જે છે ને તે સંપૂર્ણ અર્થ વ્યક્ત કરી શકે છે અહીંયા કૃદંતના પ્રકાર છે વર્તમાન કૃદંત ભૂત ક્રુદંત વિદ્યાર્થ કૃદંત અથવા એનું બીજું નામ છે સામાન્ય કૃદંત કૃદંત અને સંબંધક છે છે વર્તમાન વર્તમાન તો પ્રત્યય ત પણ એ જુદા જુદા રૂપો લઈ શકે તી તો તું તા આ બધા જુદા જુદા રૂપો તરીકે પ્રયોજાય પણ પ્રત્યય તો ત કહેવાય અને બીજું કે એ ચાલુ અવસ્થા દર્શાવે છે ક્રિયાપદને પૂર્ણપણે દર્શાવે પણ એમાં એ ચાલુ અવસ્થાનો નિર્દેશ કરે છે દાખલા તરીકે તે સૂતા સૂતા વાંચે છે હા તો તે વાંચે છે ખરા ક્રિયાપદ છે વાંચે છે પણ કેવી રીતે વાંચે છે તો સૂતા સૂતા જો ક્રિયા વિશેષણ તરીકે આવ્યું છે કૃદંત અને એ વાંચે છે ક્રિયાને સંપૂર્ણ બતાવે છે જો ખાલી આપણે એટલું લઈએ કે તે વાંચે છે તો બહુ અર્થ સ્પષ્ટ નહીં થાય વાંચતો છે એમ પણ જો અહીંયા સ્પષ્ટ કર્યું છે કે તે સુતા સૂતા વાંચે છે એટલે વાંચવાની ક્રિયા સૂતા સૂતા એટલે વાંચે છે એના અર્થને વધુ સઘન બનાવે છે સૂતા સૂતા બીજું જોઈએ કે પૂરીઓ વણતા વણતા મેં કહ્યું પૂરીઓ વણતા વણતા મેં કહ્યું મેં કહ્યું ક્યારે કહ્યું પૂરીઓ ભણવાની ક્રિયા ચાલુ હતી અને વણતા વણતા એની સાથે સાથે મેં કહ્યું એટલે વર્તમાન કૃદંત એ ચાલુ અવસ્થા દર્શાવે છે બીજું અને એનો પ્રત્યય ત બાલમિત્રો યાદ રાખવાનું કે જો વર્તમાન કૃદંતને ઓળખવું હોય તો ત પ્રત્યયને ઓળખવાનું ત પ્રત્યયવાળું કૃદંત આવે તો હંમેશા એ વર્તમાન કૃદંત છે આ રીતે આપણે યાદ રાખી લેવાનું અને એને સમજવાનું કે ક્રિયાપદને સંપૂર્ણ બતાવે છે એની પહેલાં જે કૃદંત છે ક્રિયાપદની પહેલાં એ કૃદંતથી ક્રિયા સંપૂર્ણ બને છે કે ભાઈ વાંચે છે ચાલુ ક્રિયા છે કેવી રીતે સૂતા સૂતા વાંચે એ સૂતા સૂતા વાંચે છે વણતા વણતા મેં કહ્યું આમ વર્તમાન કૃદંત એ ચાલુ અવસ્થા દર્શાવે અને એનો પ્રત્યે છે ત હવે ભૂત કૃદંત છે ભૂત કૃદંત એટલે થઈ ગયેલી ક્રિયા દર્શાવે છે પૂર્ણ અવસ્થા દર્શાવે એના બે પ્રત્યે છે જુઓ ય અને લ યના જુદા જુદા રૂપો થઈ શકે યો યું યા એમ લના પણ જુદા જુદા રૂપો થઈ શકે છે લો લી અને લ આમ આ બે જે પ્રત્યે લાગ્યા છે ને તે ભૂતકૃદંત દર્શાવે છે અને ભૂતકૃદંત હંમેશા પૂર્ણ અવસ્થા દર્શાવે છે ક્રિયાને પૂર્ણ દર્શાવે છે દાખલા તરીકે કોઈ કશું બોલ્યું નહીં નહીં ક્રિયાપદ છે પણ શું નહીં તો બોલ્યું નહીં વાત પૂરી થઈ ગઈ હોય છતાં કોઈ કશું બોલે નહીં સમય પૂરો થઈ ગયો તો પૂર્ણ અવસ્થા તો થઈ ગઈ કોઈ બોલ્યું નહીં તો ય પ્રત્યે લાગ્યો જુઓ બીજું જુઓ દુઃખમાં ફસાયેલ લોકો મારી પાસે આવે છે ફસાયેલ તો આવે છે ખરા પણ કેવા ફસાયેલ જે મુશ્કેલીમાં મુકાયેલા છે તે લોકો આવે છે તો જો મુકાઈ ગયા છે એલ પ્રત્યય લ પ્રત્યય શું બતાવે છે ભૂતકાળ બતાવે છે કે જે લોકો મુશ્કેલીમાં મુકાયેલ છે ફસાયેલ છે એવા લોકો કે મારી પાસે આવે છે જુઓ કોઈ કશું બોલ્યું નહીં તો બોલ્યું નહીં ય પ્રત્યય આ રીતે ય અને લ બંને ભૂતકૃદંત દર્શાવે છે આ બે પ્રત્યયથી આપણે ભૂતકૃદંત ભૂતકૃદંતને ઓળખી શકીએ અને હંમેશા ભૂત કૃદંત એ પૂર્ણ અવસ્થા દર્શાવે છે હવે ભવિષ્ય કૃદંત ત્રીજો પ્રકાર છે ભવિષ્ય કૃદંત એનો પ્રત્યય છે નાર આ નારના જુદા જુદા રૂપો થઈ શકે નારો નારું નારી નારા પણ હવે ભવિષ્ય કૃદંત એટલે ક્રિયાની અપેક્ષિત અવસ્થા દર્શાવે છે કે ભાઈ ક્રિયા બનવાની બાકી છે અને એની વાતને પૂર્ણ કરે છે એના ક્રિયાપદની અર્થસભર બનાવે છે એ શબ્દ દ્વારા દાખલા તરીકે ટાઈમ ટેબલ બનાવનાર દરેકને મારી સૂચના છે મારી સૂચના છે કોને ટાઈમ ટેબલ બનાવનાર દરેકને જુઓ બનાવ્યું નથી પણ બનાવવાવાળા દરેકને એમ જે કોઈને ટાઈમ ટેબલ બનાવવાનું છે એ દરેકને મારી સૂચના છે તો જુઓ મારી સૂચના છે પણ કોને બનાવનાર દરેકને તો બનાવનાર નાર પ્રત્યય લાગ્યો છે એટલે એ ભવિષ્ય કૃદંત દર્શાવે છે બીજો જુઓ ત્યાં સાંભળનારા કેટલા હતા જે સાંભળવા આવનારા હતા એ કેટલા હતા તો નારા શબ્દ તો આ નારા પણ શું બતાવે છે ભવિષ્ય કૃદંત તું ખાવાનું મોકલનાર કોણ તું ખાવાનું મોકલનાર કોણ તો જુઓ મોકલનાર જે મોકલવાનું છે તે તો એને કહેવાય નાર પ્રત્યય દ્વારા તે ભવિષ્ય કૃદંત બતાવે છે આમ ભવિષ્ય કૃદંતનો પ્રત્યય છે નાર આપણે કૃદંતને ઓળખવા માટે નાર પ્રત્યયને યાદ રાખવું પડશે અને જ્યાં નાર પ્રત્યય લાગે છે ત્યાં ભવિષ્ય કૃદંત બને છે ચલો હવે વિદ્યાર્થ એનું બીજું નામ છે સામાન્ય કૃદંત તો વિદ્યાર્થના બે પ્રત્યયો છે વ અને વાન વના જુદા જુદા રૂપો થાય છે વો વી વુ વા એમ વાનનાય જુદા જુદા રૂપો થાય વાનો વાની વાનું આમ જુદા જુદા રૂપો થાય છે અને આ રૂપો શબ્દની અંદર પ્રયોજાય છે હવે આ બે બાબતો દર્શાવે છે વિદ્યાર્થ કૃદન વિદ્યાર્થ વિધિ ઉપરથી બનેલો શબ્દ છે તો વિધિ એટલે ફરજ કર્તવ્યનું ભાન કરાવે કર્તવ્યનો અર્થ બતાવે છે આપણને જે આવો કર્તવ્યનો અર્થ દર્શાવતો શબ્દ આવે તે વિદ્યાર્થ થાય ક્રિયા થવાનું કે કર્તવ્યતાનો અર્થ દર્શાવે છે કે ભાઈ શું આપણી ફરજ શું છે એમ આપણે શું અદા કરવાનું છે એ બાબત એ કર્તવ્ય કહેવાય અને એનું અર્થ એ આપણને વિદ્યાર્થ કૃદનથી આપણને સમજાય છે દાખલા તરીકે લખવું વાંચવું એ કંઈ કેળવણી નથી આવું એક વાક્ય છે લખવું વાંચવું એ કંઈ કેળવણી નથી તો લખવું અને વાંચવું એ બે આપણી ફરજ છે અને ફરજના અનુસંધાનમાં વ પ્રત્યય લાગ્યો છે કે ક્રિયા લખવું વાંચવું એ ક્રિયારૂપ ફરજ છે તો એ બે જે છે એને ભૂ પ્રત્યય લાગ્યો છે આવું વ પ્રત્યય લાગે એટલે તે વિદ્યાર્થ બને હવે બીજું નીચે જુઓ તમારે દસ વાગ્યાની ટ્રેન પકડવાની છે જુઓ ફરજ દર્શાવી દીધી છે કે જુઓ તમારે દસ વાગ્યાની ટ્રેન પકડવાની છે આ તમારી ફરજનું ભાન કરાવ્યું છે ચૂકી જશો તો એમ પકડવાની શબ્દ દ્વારા આપણને ફરજનું ભાન કરાવ્યું છે લખવું વાંચવું દ્વારા આપણને ક્રિયાનું અર્થ દર્શાવે છે આમ જેમાં આવો વિધિ અથવા ક્રિયા કર્તવ્યનો અર્થ દર્શાવાયો હોય એ તમામ કૃદંત બને છે દાખલા તરીકે વિદ્યાર્થીઓને કહીએ કે તમારે સમયસર આવવાનું છે તો આવવાનું છે એમને ફરજ પાડી છે આપણે કર્તવ્યની કે સમયસર આવી જવાનું છે એમ દાખલા તરીકે તમારે સમયસર બે ટાઈમ દવા પીવાની છે તો પીવાની ફરજ પાડી છે આપણે એમ કે આટલી બચત કાઢવી ક્યાંથી જો કાઢવી એ આપણી ક્રિયા છે બચત કાઢવી એ ક્રિયા આમ જ્યાં ક્રિયાનું ભાન કરાવવામાં આવે કર્તવ્યનો આપણને અર્થ દર્શાવવામાં આવતો હોય ત્યાં વિદ્યાર્થ કૃદંત બને અને ત્યાં આપણે બે પ્રત્યય યાદ રાખવાના છે બાલમિત્રો એક વ પ્રત્યય અને એક વાન પ્રત્યય આ બે પ્રત્યયો જ્યાં લાગ્યા હોય ત્યાં હંમેશા વિદ્યાર્થ અથવા સામાન્ય કૃદંત બને છે તો વિદ્યાર્થ એટલે કે વિધિના મતલબમાં અને જ્યાં આવી ફરજ આવું કર્તવ્ય આવી ક્રિયા એનાથી આપણને સભાન બનાવવામાં આવે એનો અર્થ દર્શાવવામાં આવે ત્યાં વિધ્યાર્થ ક્રુદંત બને છે એનું બીજું નામ છે સામાન્ય ક્રુદંત હવે છે સંબંધક ભૂત કૃદંત હવે સંબંધક ભૂત કૃદંત એ ખરેખર તો સંબંધ દર્શાવે છે બે ક્રિયાનો સંબંધ દર્શાવે છે આપણે એને સમજીએ સૌથી પહેલા તો એના પ્રત્યય છે બે કેટલીક વાર ઈ પ્રત્યય લાગીને સંબંધક ભૂત કૃદંત બને છે કેટલીક વાર ઈને પ્રત્યય લાગીને પણ સંબંધક ભૂત કૃદંત બને છે હવે આ ઈ અને એને બંને પ્રત્યય એ ક્રિયાની પૂર્વવર્તી ક્રિયા દર્શાવે છે ક્રિયાની પૂર્વવર્તી એટલે જે ક્રિયા થઈ છે થવાની છે એની પહેલાંની ક્રિયા દર્શાવે તે પૂર્વવર્તી ક્રિયા કહેવાય હવે આપણે દાખલા તરીકે જોઈએ કે તેણે પાઠ વાંચી જવાબ આપ્યા જુઓ છેલ્લી ક્રિયા શું કરી છે જવાબ આપ્યા પણ એના પહેલાં શું કર્યું છે વાંચી પાઠ વાંચી તો જવાબ આપવા અને પાઠ વાંચવો બંને વચ્ચેનો સંબંધ દર્શાવે છે એ પ્રત્યે કે બી જવાબ આપ્યા એ પહેલાં એણે શું કર્યું હતું તો એણે પાઠ વાંચ્યો છે તો એ તેણે પાઠ વાંચી જવાબ આપ્યા તો આ બે ક્રિયાઓને જોડે છે બેનો સંબંધ દર્શાવે છે એક થયેલી ક્રિયા છે અને એની પહેલાંની ક્રિયા જેને કહેવાય ક્રિયાપદમાં જે ક્રિયા આપી છે તે અને એની પહેલાની જે ક્રિયા છે બંને વચ્ચેનો સંબંધ દર્શાવે છે ઈ અહીંયા તમે જુઓ કે તેણે પાઠ વાંચી જવાબ આપ્યા જવાબ આપ્યા એના પહેલા શું કર્યું છે પાઠ વાંચ્યો છે એ વાંચી શબ્દમાં કયો પ્રત્યે સમાયેલો છે ઈ પ્રત્યે સમાયેલો છે એટલે અહીંયા ઈ પ્રત્યય છે નીચેનું વાક્ય જુઓ આજે ચાંદો ફાંઠ ભરીને ચાંદની લાવશે ચાંદની લાવશે પણ એ પહેલા શું કરશે તો ફાંટ ભરીને ફાટ ભરશે ને ચાંદની લાવશે એમ તો ચાંદની લાવશે પહેલાં એ ફાંટ ભરશે તો ક્રિયા છે ચાંદની લાવવાની એની પહેલાંની ક્રિયા કરવાની છે ફાંટ ભરવાની તો એને પ્રત્યય એ ક્રિયાની પૂર્વવર્તી ક્રિયા દર્શાવે છે કે ભાઈ ચાંદની લાવશે એના પહેલાં એ ફાંટ ભરશે તો એને પ્રત્યે ફાંટ ભરીને ચાંદની લાવશે તો એને પ્રત્યય એ ક્રિયાની પૂર્વવર્તી ક્રિયા દર્શાવે છે એટલે કે આ સંબંધક ભૂત કૃદન છે દાખલા તરીકે આપણે ક જોઈએ કે તે ચાલીને સ્કૂલે ગઈ તે ચાલીને સ્કૂલે ગઈ તો સ્કૂલે ગઈ પણ એના પહેલાં શું કર્યું ચાલી ચાલીને સ્કૂલે ગઈ તો જવાની ક્રિયાની પહેલાં ચાલવાની ક્રિયા છે તો અહીંયા એને પ્રત્યય એ શું બતાવે છે સંબંધક ભૂત તે પાઠ વાંચી ગૃહ એનું જે પ્રશ્નો છે એ વાંચી અને સુઈ ગયો પ્રશ્ન વાંચી સુઈ ગયો તો સુઈ ગયો એના પહેલાં એને શું કર્યું હતું પ્રશ્ન વાંચ્યા છે જવાબ તૈયાર કર્યા છે તો સુઈ ગયાની પહેલાંની ક્રિયા એ વાંચવાની ક્રિયા છે તો વાંચી એ પૂર્વવર્તી ક્રિયા છે એટલે કે ઈ પ્રત્યય અને ઈને પ્રત્યય બંને શું બતાવે છે સંબંધક ભૂતકૃદંત આપણે આ બે પ્રત્યયને યાદ રાખવાના છે આ બે પ્રત્યય જ્યાં લાગે ત્યાં સંબંધક ભૂતકૃદંત બને છે આપણે હવે આને લગતા થોડાક પ્રશ્નો જોઈશું કે ફાગણમાં વૃક્ષો પરથી સૂરજને ખરતો જોઉં છું બરાબર પહેલાં તો બાલમિત્રો જુઓ તમે કે જે લીટી દોરી છે રેખાંકિત પદ છે ત્યાં કયો પ્રત્યય લાગ્યો છે તો બરાબર અને તો પ્રત્યય છે હવે આ ત પ્રત્યય એ કયા કૃદંતનો છે તો કે વર્તમાન કૃદંતનો છે તો જુઓ આપણે જવાબમાં લખ્યું છે વર્તમાન કૃદંત ભૂત કૃદંત વિદ્યાર્થી કૃદંત અને સંબંધક ભૂત કૃદંત તો ત प्रत्यय કયા કૃદંતમાં હોય વર્તમાન કૃદંતમાં બીજો પ્રશ્ન છે હું એક કરવાનું એક કામ કરવાનું માથે લઉં છું હું એક કામ કરવાનું માથે લઉં છું કરવાનું જુઓ ફરજ છે ફરજ દર્શાવે છે અને જ્યાં ફરજ આવે છે ત્યાં વિદ્યાર્થી ક્રુદન થાય છે તો અહીંયા જવાબ આવે છે વિદ્યાર્થ ક્રુદંત ત્રીજો પ્રશ્ન છે માણસો માખીની જેમ મરતા હતા જુઓ પ્રત્યે ઓળખો બાલ મિત્રો રેખાંકિત પદને કયો પ્રત્યય લાગ્યો છે ત અને ત પ્રત્યય લાગે તો વર્તમાન ક્રુદંત જુઓ જવાબમાં છે વર્તમાન કૃદંત ભૂત કૃદંત વિદ્યાર્થ કૃદંત અને સંબંધક ભૂત કૃદંત તો ત તત્ય લાગ્યો છે માટે જવાબનો વિકલ્પ છે એ વર્તમાન બીજું જોઈએ સ્ત્રીઓ રસોડા સંબંધી કામમાં ગૂંથાયેલી હોય છે જુઓ રેખાંકિત પદ શું છે ગૂંથાયેલી તો જુઓ બાલ મિત્રો કયો પ્રત્યય લાગ્યો છે લ પ્રત્યય લાગ્યો છે અને લ પ્રત્યય લાગ્યો હોય તો એ કઈ ક્રુદંત હોય જો વર્તમાન કૃદંત ભૂત કૃદંત વિદ્યાર્થી કૃદંત ભવિષ્ય કૃદંત એમાંથી બે વિકલ્પ સાચો છે ભૂત કૃદંત આગળનો પ્રશ્ન છે ત્યારે મને એકવાર દર્શન કરવા લઈ જાઓ ને જુઓ દર્શન કરવા જુઓ વ પ્રત્યય છે રેખાંકિત પદનો તો વ પ્રત્યય કોને લાગે વર્તમાન ભૂત કૃદંતને વિદ્યાર્થ કૃદંતને કે ભવિષ્ય કૃદંતને તો વ પ્રત્યય એ વિદ્યાર્થ કૃદંત હોય આગળનો પ્રશ્ન છે હું પથારીમાં પડ્યા પડ્યા વાંચું છું જુઓ પડ્યા પડ્યા વાંચું છું ય પ્રત્યય લાગ્યો છે અને ય પ્રત્યય લાગે ત્યાં શું ભૂતકૃદંત હોય ય અને લ બંને ભૂતકૃદંત છે તો આનો જવાબ છે બી વિકલ્પ આગળનો પ્રશ્ન છે જગતે દોડીને બસ પકડી જો રેખાંકિત પદમાં કયો પ્રત્યય લાગ્યો છે ઈને પ્રત્યય લાગ્યો છે ઈને બસ પકડી તેના પહેલા શું કર્યું દોડ્યો પૂર્વવર્તી ક્રિયા છે અને ઈને પ્રત્યય પૂર્વવર્તી ક્રિયા દર્શાવે છે કયા કયા કૃદંતમાં હોય પૂર્વવર્તી ક્રિયા સંબંધક ભૂત કૃદંત દર્શાવે છે ત્યાં તો ઈને પ્રત્યય એટલે સંબંધક ભૂત કૃદંત તો વર્તમાન કૃદંત સંબંધક ભૂત કૃદંત વિદ્યાર્થી કૃદંત અને ભવિષ્ય કૃદંત એમાં આનો જવાબ છે વિકલ્પ સંબંધક ભૂત કૃદંત ચલો આગળનો પ્રશ્ન છે કુસંપ સામે લડવાનું છે કુસંપ સામે લડવાનું છે તો જુઓ વર્તમાન કૃદંત ભૂત કૃદંત વિદ્યાર્થ કૃદંત અને ભવિષ્ય કૃદંત તો જુઓ પ્રત્યે ઓળખો રેખાંકિત પદનો કયો પ્રત્યય લાગ્યો છે વાનું અને વાનું પ્રત્યય લાગે એટલે વિદ્યાર્થનો છે ફરજનો છે માટે કયો કૃદંત આવશે વિદ્યાર્થ કૃદંત આગળનો પ્રશ્ન જુઓ ટપકા ગવન પહેરેલી સ્ત્રી ગાડીમાંથી ઉતરી વર્તમાન કૃદંત ભૂતકૃદંત વિદ્યાર્થ કૃદંત અને ભવિષ્ય કૃદંત તો કયો પ્રત્યય લાગ્યો છે લી પ્રત્યય લાગ્યો છે અને લી પ્રત્યય લાગે એટલે હંમેશા એ ભૂત કૃદંત હોય તો આનો જવાબ છે બે વિકલ્પ આગળનો પ્રશ્ન છે એમને ભરેલા ઘડે ચડવા ઉતરવાનો લાંબો અભ્યાસ છે હવે જુઓ રેખાંકિત પદમાં વા અને વાનો પ્રત્યય છે તો વર્તમાન ભૂત કૃદંત વિદ્યાર્થ કૃદંત કે સંબંધક ભૂત કૃદંત તો વા અને વાનો બે કયા કૃદંતમાં લાગે વિદ્યાર્થ કૃદંતમાં લાગે વિધિ એની જે ક્રિયા છે એ દર્શાવે છે માટે વિદ્યાર્થ કૃદંત આગળનો પ્રશ્ન છે સભામાં કેટલા બોલનાર હશે સભામાં કેટલા બોલનાર હશે હવે સંખ્યા નક્કી નથી બોલનારા કેટલા હશે એનો આંકડો છે તો આપણે એ ભવિષ્ય છે બોલનારા કેટલા હશે કેટલા બોલનારા આવશે એમ તો નાર પ્રત્યે છે અને નાર પ્રત્યે લાગે એટલે વર્તમાન કૃદંત ભૂત કૃદંત વિદ્યાર્થી કૃદંત કે ભવિષ્ય કૃદંત તો નાર પ્રત્યય એ ભવિષ્ય ક્રુદંતને લાગે છે સાંભળનાર કોઈ હતું જ નહીં ને જુઓ સાંભળનાર કોઈ હતું જ નહીં ને રેખાંકિત કૃદંત જેને આપણે રેખા દોરી છે તે પદ કયા પ્રકારનું છે તો એનો પ્રત્યય ઓળખો નાર પ્રત્યય છે અને નાર પ્રત્યય લાગે એટલે શું થાય નાર એટલે ભવિષ્ય કૃદંત અને અહીંયા ડી વિકલ્પનો જવાબ સાચો છે ટાઈમ ટેબલ બનાવનાર દરેકને મારી સૂચના છે કૃદંત ઓળખાવવાનું છે આપણે તો પ્રકાર જાણ એનો પ્રત્યય પહેલા ઓળખવો પડે આપણે બાલમિત્રો તો પ્રત્યે શું છે નાર છે ચલો નાર પ્રત્યક્ષ એમાં લાગે ભૂત કૃદંત વર્તમાન કૃદાંત ભવિષ્ય કૃદંત કે વિદ્યાર્થ કૃદંત તો બનાવનાર નાર જ્યાં લાગે છે ત્યાં ભવિષ્ય કૃદંત થાય આગળનો પ્રશ્ન છે કુસંપ સામે લડવાનું છે રેખાંકિત પદનો કૃદંત આપણે ઓળખાવાનું છે

આવતો આવેલો આવનાર કે આવવું તો ભવિષ્ય કૃદંતનો પ્રત્યય કયો થાય નાર અને નાર પ્રત્યય લાગેલો કયો શબ્દ છે આવનાર માટે આવનાર શબ્દ એ ભવિષ્ય કૃદંત દર્શાવે છે એટલે વિકલ્પ સી સાચો છે હવે બાલમિત્રો આપણે થોડીક વાક્ય પ્રયોગની માહિતી લઈશું તો વાક્ય પ્રયોગમાં વાક્ય રચનાને જોઈશું તો વાક્યરચના કક્ષાએ પદ પદ વચ્ચેની સંવાદિતાએ મુખ્ય ભાગ ભજવે છે કે જુદા જુદા જે પદો છે એ પદ વચ્ચેનો જે સંબંધ છે સુ સંવાદિત એટલે કે અર્થસભર બને એ ખૂબ અગત્યનું છે ત્યારે આ બધા પદોમાં ત્રણ પ્રકારના પદો છે મુખ્ય તો વાક્ય પ્રયોગમાં મુખ્ય બે પદ પહેલાં કરતા પદ અને ક્રિયાપદ એ બે મુખ્ય પદો છે એની પછીનું અગત્યનું જો પદ હોય ને તો એ કર્મ છે એટલે વાક્યમાં કર્તા પદ ક્રિયાપદ અને કર્મપદ આ ત્રણ અગત્યનો ભાગ ભજવે છે ત્રણની સંવાદિતા જોઈએ અને જ્યાં આ ત્રણ પ્રયોજાય છે એમાં ત્રણમાં શેમાં વધુ પ્રાધાન્ય અપાયું છે અને તે પ્રમાણેની વાક્ય રચના બને છે તો તેમ ક્રિયાભાવની પ્રધાનતા વાક્યમાં રહેલી પ્રેરણા વગેરે વાક્ય પ્રયોગમાં અગત્યનો ભાગ ભજવે છે જેમ કરતા ક્રિયાપદ અને કર્મ ભાગ ભજવે છે એવું ક્રિયાનો ભાવ પણ અગત્યનો ભાગ ભજવે છે અને કેટલીક વાર વાક્યમાં કંઈક પ્રેરણા કરવામાં આવેલી હોય છે તો પ્રેરણાનો મહત્ત્વનો ભાગ ભજવાયેલો હોય છે આ બધી બાબતોને જો ધ્યાનમાં લઈએ તો વાક્યના નીચે પ્રમાણે પ્રકાર પડે છે કે કર્તરી પ્રયોગ કર્મણી પ્રયોગ ભાવે પ્રયોગ અને પ્રેરક પ્રયોગ હવે સૌથી પહેલાં આપણે જોઈશું કર્તરી પ્રયોગ કર્તરી વાક્ય રચના તો કર્તરી વાક્ય રચના કોને કહેવાય કે જેમાં કર્તાની મહાનતા હોય ને કર્તા મુખ્ય હોય તે કર્તરી પ્રયોગ કહેવાય જુઓ ઓષા દાદાને પ્રશ્ન પૂછે છે કોણ પ્રશ્ન પૂછે છે ઓષા જુઓ અહીંયા કરતાની મહાનતા છે માટે આપેલી વાક્ય રચના એ કરતરી છે બીજું છે કર્મણી પ્રયોગ તો એને કર્મણી ક્યારે કહી શકાય તો જેમાં કર્મની પ્રધાનતા હોય કર્મ મુખ્ય ભાગ ભજવે ને તે કર્મણી પ્રયોગ દાખલા તરીકે મારાથી પુસ્તક વંચાય છે તો મારાથી શું વંચાય છે મારાથી પુસ્તક વંચાય છે એટલા માટે એ કર્મણી છે મારાથી વ્યક્તિથી જેથી જે લાગ્યું છે ને તે કર્મણી પ્રયોગ છે હવે ભાવે પ્રયોગ ભાવે પ્રયોગમાં શું હોય ક્રિયાભાવની પ્રધાનતા હોય ભાવ મુખ્ય સ્થાને હોય અને ભાવ મુખ્ય સ્થાને હોય એટલે એ ભાવે રચના કહેવાય મૂંજથી હસી પડાયું અસમૂહ એક ભાવ છે હવે જ્યારે ભાવે પ્રયોગ કરીએ ને ત્યારે કર્મ હોવો જરૂરી નથી એની અંદર ભાવ હોય છે અને ભાવ હોય એટલા માટે તો એ ભાવે પ્રયોગ છે અને એક ચોથો પ્રકાર છે એ પ્રેરક પ્રયોગ ક્રિયાપદમાં ક્રિયા કરવા માટે પ્રેરવાનો અર્થ રહેલો હોય તે પ્રેરક જુઓ વાક્ય આપણે જ્યારે વાંચીએ અને એનું જે ક્રિયાપદ આવે છે એ ક્રિયાપદમાં જ્યારે પ્રેરકનો અર્થ રહેલો હોય પ્રેરવાનો અર્થ રહેલો હોય ત્યારે પ્રેરક બને દાખલા તરીકે મધુ હાલરડું ગવડાવે છે જુઓ ગવડાવે છે ગાતી નથી પણ બીજાની પાસે ગવડાવે છે માટે આ પ્રયોગ એ પ્રેરક છે બા મધુ પાસે હાલરડું ગવડાવે છે પુનઃ પ્રેરક કે બા પછી મધુને પ્રેરણા કરે છે અને એના પાસે હાલરડું ગવડાવે છે હવે કર્મણી પ્રયોગમાં પરિવર્તન આ જે જુદી જુદી બાબતો આપણે જોઈ કરતરી કર્મણી ભાવે અને પ્રેરક એમાં આપણે પરિવર્તનનો મુદ્દો આવે છે અને પરીક્ષામાં એ પૂછાય છે તો કર્મણીમાં પ્રયોગ કર્મણી પ્રયોગમાં પરિવર્તન કેવી રીતે થાય તો સૌ પ્રથમ કર્તાની જોડે મૂકેલ એ અનૂગ કે શૂન્ય પ્રત્યે હોય કેટલીકવાર વાર કોઈ પણ પ્રકારનો પ્રત્યય ન લાગ્યો હોય છતાં પણ તે કર્તાનું કામ કરે છે માટે એ જે કરતા છે કોઈપણ પ્રત્યય વિનાનો કરતા એ શૂન્ય પ્રત્યય ધરાવતો કરતા છે એની જગ્યાએ આપણે થી અનુગ મૂકીશું અથવા તો વડે દ્વારા મારફત તરફથી જેવા નામયોગી મૂકીશું જે અનુસંધાનમાં બેસતો હોય તે પ્રમાણે નામ નામયોગી મૂકવાનું અને તે પ્રમાણે પછી ક્રિયાપદમાં ફેરફાર થાય એટલે કે ક્રિયાપદ પાછું આ પ્રત્યેવાળું બને એટલે કર્મણી પ્રયોગ થાય હવે દાખલા તરીકે આપણે જોઈએ કે ભાઈ કર્મણે કેવી રીતે બનાવવું તો હાસ્ય હાસ્યબાણ છોડ્યું એનું કર્મણી બનાવો તો મુંજથી હાસ્યબાણ છોડાયું જુઓ મુંજે કર્તાની જોડે એ અનુક લાગેલો હતો પણ એ અનુકને આપણે કાઢી નાખ્યો અને એની જગ્યાએ આપણે થી લાવ્યા થી અનુક મૂકીએ છીએ અને થી અનુક મૂકીશું એટલે મૂંજથી હાસ્ય બાણ છોડ્યું એની જગ્યાએ શું થઈ જશે છોડાયું થઈ જશે ક્રિયાપદા પ્રત્યેવાળું બની ગયું આ રીતે આપણે કર્મણી બનાવીએ કે ભાઈ મૂંજથી હાસ્ય બાણ છોડાયું કર્મણી બન્યું બીજું છે હું ભાતું કરતી હતી કર્મણી બનાવો જુઓ અહીંયા બાલમિત્રો હુંની જોડે કોઈ પ્રત્યય લાગ્યો નથી છતાં કોણ ભાતું કરતી હતી હું હું એ કરતાનું કામ કરે છે આ શૂન્ય પ્રત્યય ધરાવતો કરતા છે હવે એનું કર્મણી બનાવવું છે તો કરતાની જોડે આપણે પહેલાં તો થી પ્રત્યય મૂકવો પડશે હવે થી પ્રત્યય મૂકવો હોય તો કંઈ હુંથી તો થવાનું નથી તો એની જગ્યાએ કઈ રૂપ મૂકવું પડશે મારું એટલે કે મારાથી ભાતું કરાતું હતું હવે જુઓ કરતી હતી એની જગ્યાએ શું થઈ ગયું કરાતું હતું મારાથી ભાતું કરાતું હતું કર્મણી પ્રયોગ થયો કેળવણી જ્ઞાન બળ વધારે છે કર્મણી બનાવવું તો જુઓ અહીંયા આપણે નામયોગી લગાડીશું કે કેળવણી દ્વારા જ્ઞાનબળ હવે દ્વારા લાગ્યું છે એટલે વધારે છે એનું શું થઈ જશે વધારાય છે બાલમિત્રો આ રીતે કર્તરીનું કર્મણી બને એક તો કર્તાની જોડે થી અનુગ સોરી કર્તાની જોડે મૂકેલ એ અનુગ અથવા જે કોઈ શૂન્ય પ્રત્યે છે એની જગ્યાએ આપણે થી મૂકીશું અથવા જે કોઈ નામયોગી વડે દ્વારા મારફત તરફથી જે કોઈ નામયોગી લાગે એ આપણે મૂકીશું અને એ પ્રમાણે ક્રિયાપદમાં ફેરફાર થશે એટલે ક્રિયાપદ આ પ્રત્યેવાળું બનશે આગળ બીજું ઉદાહરણ આપણે લીધું છે કે સરકારે સમાચાર પ્રસારિત કર્યા કરમણી બનાવું તો અહીંયા સરકાર તરફથી મળે છે સમાચાર આપણને સરકારના માણસો રજૂ કરે છે એટલે આપણે એ પ્રત્યે કાઢી નાખી ત્યાં તરફથી નામયોગી મૂકીશું હવે તરફથી નામયોગી મૂકીશું એટલે કર્યા એની જગ્યાએ શું થઈ જશે કરાયા થશે સરકાર તરફથી સમાચાર પ્રસારિત કરાયા હવે કેટલીક વાર બાલમિત્રો હું છે ને ત્યાં ને અનુગ પણ મુકાય છે આ આપણે ખાસ યાદ રાખવાનું છે કે હું ભૂલ સમજ્યો એનું કરમણી બનાવ તો મને ભૂલ સમજાઈ આપણ કર્મણી બની શકે છે એટલે ક્યાંક આવો ને પ્રત્યે પણ જો હું કરતા હોય તો ને લાગીને પણ કર્મણી બની શકે છે હવે કર્તરી પ્રયોગમાં પરિવર્તન કર્તરી પ્રયોગમાં પરિવર્તન કરતી વખતે આપણે શું કરીશું તો કર્તને કર્તાની જોડે મૂકેલ થી અનુગ કેમ કે કર્મણીમાંથી અનુગ મૂકેલો હોય તો એ કર્તાની જોડે જે થી અનુગ મૂક્યો છે એને આપણે કાઢી નાખીશું અને એની જગ્યાએ કર્તાની જોડે મૂકેલ થી અનુગ અને બીજા કેટલીકવાર વડે દ્વારા મારફત તરફથી નામયોગીયા મૂકેલા હોય તો એ પણ કાઢી નાખવા પડે એને પણ કાઢી નાખીશું અને એની જગ્યાએ એ અનુગ અથવા શૂન્ય પ્રત્યે મૂકીશું અને એ અનુગ મુકાય કે શૂન્ય પ્રત્યે એટલે કે અપ્રત્યય રૂપ બને તો પણ તે પ્રમાણે ક્રિયાપદમાં ફેરફાર થાય છે તો જુઓ સ્વામીથી સૂચન કરાયું જુઓથી લાગ્યો છે પ્રત્યે અનુગ આપણે હવે એનું કરતરી બનાવવું છે તો તેની જગ્યાએ શું મૂકવું પડશે કરતરી માટે એ અનુગ મૂકવો પડે અને હવે એ અનુગ મૂકીશું એટલે એના ક્રિયાપદમાં ફેરફાર થશે કે સ્વામી એ સૂચન કર્યું કરાયું છે એની જગ્યાએ કર્યું વાક્ય જે કાળમાં હોય ક્રિયાપદ તે જ કાળમાં એનું પરિવર્તન થાય આ પણ ખાસ યાદ રાખવાનું છે એ કરતરી હોય કર્મણી હોય ભાવે હોય કે પ્રેરક હોય પણ ક્રિયાપદનો જે કાળ હોય તે પ્રમાણે જ તેમાં ફેરફાર થાય બીજું છે ઉદાહરણ મજૂર દ્વારા વૃક્ષ પર કુહાડીના ઘા મરાય છે હવે એનું કરતરી બનાવવાનું છે દ્વારા કાઢી નાખવું પડશે હવે દ્વારા કાઢીશું તો માત્ર મજૂર થશે મજૂર એ નહીં થાય કેમ કે ઘા મરાય છે ચાલુ ક્રિયા છે તો અહીંયા રૂપ શૂન્ય પ્રત્યય લાગે છે તો મજૂર વૃક્ષ પર કુહાડીના ઘા મારે છે જુઓ મરાય છે એની જગ્યાએ શું થઈ ગયું મારે છે રાજ્ય સરકાર તરફથી શિષ્યવૃત્તિ અપાય છે કરતરી બનાવો તો તરફથી નીકળી જશે કર્તરી બનાવવાનું છે માટે તો અહીંયા રાજ્ય સરકાર શિષ્યવૃત્તિ આપે છે તરફથી નીકળી ગયું અપાય છે એની જગ્યાએ આપે છે થશે આગળનો છે મુદ્દો આગળનો એક ઉદાહરણ છે કે મારાથી વ્યાકરણ ભણાવાય છે તો કર્તરી બનાવવાનું છે તો મારાથીની જગ્યાએ શું થઈ જશે હું હું વ્યાકરણ ભણાવું છું ભણાવાય છે એની જગ્યાએ શું થાય ભણાવું છું આ પ્રમાણે પરિવર્તન થઈ અને કર્તરી બને છે હવે ભાવે પ્રયોગ કે જે વાક્ય રચનામાં ક્રિયાભાવની પ્રધાનતા હોય ભાવ મુખ્ય હોય ને તે ભાવે રચના કહેવાય દાખલા તરીકે મૂંજથી હસી પડાયું જો હસવાનો ભાવ છે અને યાદ રાખવાનું છે કે ભાવેમાં કર્મની હાજરી કંઈ જરૂરી નથી હવે ભાવે પ્રયોગમાં પરિવર્તન કેવી રીતે થાય તો ભાવેમાં પરિવર્તન કરતી વખતે પણ ક્રિયાપદ આ પ્રત્યેવાળું બનાવવું અને આપેલ કરતાં એથી અનુગ લે છે બે બાબતો છે કરતાનેથી અનુગ લાગે અને એથી લાગે એટલે ક્રિયાપદમાં આ પ્રત્યે લાગી જાય છે દાખલા તરીકે મહારાજ ખુશ થઈ ગયા ભાવે બનાવો ભાવે બનાવવું છે તો કરતાની જોડેથી અનુગ લાગશે તો મહારાજથી ખુશ થઈ જવાય જો થી લાગ્યું છે એટલે ગયા હતું એની જગ્યાએ જવાયું મહારાજથી ખુશ થઈ જવાયું હવે પ્રેરક પ્રયોગ છે તો ક્રિયાપદમાં ક્રિયા કરવા માટે પ્રેરવાનો અર્થ રહેલો હોય તે પ્રેરક તો હવે પ્રેરકમાં આપણે પરિવર્તન કરવાની વાત જોઈએ તો પ્રેરક વાક્ય રચના એટલે પ્રેરવાનો અર્થ હોય તો ક્રિયાપદમાં ક્રિયા કરવા માટે પ્રેરવામાં આવે એટલે પ્રેરક બને છે એટલે કે ક્રિયાપદ આ પ્રત્યેવાળું બને છે સાવ સરળ છે કે ભાઈ મહારાજ રસોઈ પીરસે છે પ્રેરક બનાવો તો મહારાજ રસોઈ પીરસાવે છે જુઓ પહેલાં જાતે પીરસતા હતા હવે રસોઈ પીરસાવે છે શું ફેરફાર કર્યો માત્ર ને માત્ર ક્રિયાપદમાં આ પ્રત્યય ઉમેરો છે ક્રિયાપદમાં આ પ્રત્યે ઉમેર્યો એટલે જુઓ ઉપરના વાક્યમાં પીરસે એટલે જાતે પીરસતા હતા અહીંયા પીરસાવે છે આ પ્રત્યે ઉમેરાયો અને પીરસાવે છે આ પ્રત્યે ઉમેરાયો પીરસાવે છે એટલા માટે બીજાને હુકમ કરે છે એટલે પ્રેરણા છે માટે પ્રેરક બન્યું કોઈના પાસે પ્રેરણા કરાવીને પણ પુનઃ પ્રેરક બનાવી શકાય છે કે બાળકે પત્ર લખ્યો બરાબર પ્રેરક બનાવો આપણે સીધે સાધુ એમ કહી શકીએ કે બાળકે પત્ર લખ્યો એની જગ્યાએ પત્ર લખાવ્યો તો એ પ્રેરક થાય પણ આપણે કોઈની પ્રેરણા કરાવીને પણ પ્રેરક બનાવી શકીએ કે માએ બાળક પાસે પત્ર લખાવ્યો શિક્ષકે બાળક પાસે પત્ર લખાવ્યો જો પ્રેરક મૂકીશું આગળ તો પણ ક્રિયાપદ તો આ પ્રત્યેવાળું બનવાનું જ છે અને જ્યારે ક્રિયાપદ આ પ્રત્યેવાળું બને એટલે પ્રેરક બને છે તો આ રીતે ખાસ યાદ રાખવાનું કે પ્રેરકમાં ક્રિયાપદને આ પ્રત્યેવાળું બનાવવું જેમ કે મારા જ રસોઈ પીરસે છે તો મારા જ રસોઈ પીરસાવે છે આ પ્રમાણે આપણે ચાર પ્રકાર શીખ્યા કર્તરી કર્મણી ભાવે અને પ્રેરક આ પ્રકારમાં આપણે પરીક્ષામાં પૂછાય છે કે ભાઈ કરતરી વાક્યરચના શોધો કર્મણી શોધો ભાવે શોધો પ્રેરક શોધો તો આપણે એના થોડાક એમસીક્યુ જોઈએ આપણે કે ઈશ્વરથી પાપની સજા કરાતી હતી તો ઈશ્વર પાપની સજા કરે છે ઈશ્વરે પાપની સજા કરાવી છે ઈશ્વર જ પાપની સજા કરવાના છે આપણે શું શોધવાનું છે કે સાચે સાચું વાક્ય કર્તરીનું તો ઈશ્વરથી પ્રત્યે નીકળી જાય એટલે ઈશ્વર પણ પાપની સજા કરાતી હતી એની જગ્યાએ શું થઈ જાય કરતા હતા તો ઈશ્વર પાપની સજા કરતા હતા કર્તરી વાક્ય બીજું છે તેમનું નામ પણ મારાથી ભૂલી જવાયું છે હવે જુઓ કરતરી શોધવાનું છે અહીંયા મારાથી છે ને એ ભાગ ભજવે છે તો આપણે શું જોઈશું વાક્ય નીચેના ચાર જોઈએ કે તેમનું નામ પણ મને યાદ રહ્યું નથી આગળ તેમનું નામ પણ હું ભૂલી ગયો છું જુઓ ભૂલી જવાયું છે આપણે એ શબ્દને પણ પકડવાનો છે તેમનું નામ પણ મને ભૂલવાડી દીધું છે તેમનું નામ પણ ભૂલાઈ ગયું છે તો જુઓ ભૂલી ગયો છું હું ભૂલી ગયો છું તેમનું નામ પણ હું ભૂલી ગયો છું મારાથી ભૂલી જવાયું છે એની જગ્યાએ આપણે જ્યારે કરતરી બનાવીશું ત્યારે હું ભૂલી ગયો છું કરતરી વાક્ય રીતના શોધવાની છે હજુ તેનાથી પ્રવૃત્ત જીવન સંકેલી લેવાયું તો તે પ્રવૃત્ત જીવન સંકેલી લેતો હતો તેણે પ્રવૃત્ત જીવન સંકેલી લેવાનું છે તેણે પ્રવૃત્ત જીવન સંકેલી લીધું તેને પાસે પ્રવૃત્ત જીવન સંકેલી લેવડાવ્યું હવે જુઓ તેનાથી આપણે કર્તરી બનાવવું છે તો પહેલાં તો થી પ્રત્યે નીકળી જાય બરાબર થી નીકળી જાય એ પ્રમાણે ક્રિયાપદમાં ફેરફાર થાય તો તેણે પ્રવૃત્ત જીવન સંકેલી લીધું જે કાળમાં વાક્યનીઓ ક્રિયાપદ હોય

તો એ નીકળી જશે એની જગ્યાએ શું થશે થી અને કર્યો એની જગ્યાએ કરાયો તો ડી વિકલ્પ સાચો વિલાસથી ટવકો કરાયો ચંપકે મુઠ્ઠી ઊંચી કરી તો એ છે એની જગ્યાએ શું લાગશે થી લાગશે ચંપકથી થાય એટલે ઊંચી કરી એનું શું થઈ જશે કરાઈ ચંપકથી મુઠ્ઠી ઊંચી કરાઈ કરમણી વાક્ય શોધવાનું છે હું ભાતું કરતી હતી હું એટલે હું શું થઈ જાય મારાથી અને કરતી હતી એનું કરાતું હતું બે વિકલ્પ સાચો મારાથી ભાતું કરાતું હતું તે દરેક રોગીને એક દંડો મારે હવે તે છે આપણે કર્મણી બનાવવાનું છે તોથી પ્રત્યે લગાડવો પડે તો તેમનાથી દરેક રોગીને એક દંડો મરાય મારેનું મરાય ભાવે વાક્ય રચના આકા રડી પડી ભાવે બનાવવું છે એટલે થી પ્રત્યે તો લગાડવો જ પડે એટલે આકાથી રડી પડાયું પડીનું પડાયું એ વિકલ્પ સાચો હું તો થથરી ગઈ હવે હું ભાવે બનાવું છે એટલે થી લાગે એટલે મારાથી થથરી જવાયું ભાવે દાદા હસી પડે છે થી પ્રત્યે લગાડવો પડે દાદાથી હસી પડાય છે ચાલુ ક્રિયા છે બી પ્રત્યે લક્ષ બી વિકલ્પ સાચો વચ્ચે મણીબા આવી ગયા તો હવે મણીબા છે કરતા તે આપણેથી લગાડવું પડે એટલે વચ્ચે બાથી આવી જવાય વિકલ્પ સાચો પ્રેરક વાક્ય રચના ડેલીની ખડકીને કલર કરાવ્યો તો જુઓ ડેલીની ખડકીને કલર કર્યો કર્યો એનું પ્રેરક બનાવવું છે તો કર્યોનું શું થઈ જાય કરાવ્યો તો ડેલીની ખડકીને કલર કરાવ્યો એ વિકલ્પ સાચો મંદિરમાં દર્શન કર્યા તો શું કરવું પડે કર્યાનું કરાવ્યા તો પ્રેરક થાય તો અમને અમને મંદિરમાં દર્શન કરાવ્યા આગળ છે કે પોપટને છોડી દઈએ હવે પ્રેરક બનાવવું હોય તો છોડાવી દઈએ બનાવવું પડે એટલે આપણે પોપટને છોડાવી દઈએ એટલે બે વિકલ્પ સાચો મદારી બિન વગાડે છે પ્રેરક બનાવવું હોય તો ક્રિયાપદમાં આ પ્રત્યે તો ઉમેરવો જ પડે એટલે વગાડે છેનું વગાડ આવે છે થાય ચાલુ ક્રિયા છે તો મદારી બિન વગાડ આવે છે હવે પછીનો મુદ્દો છે નિપાત તો નિપાતમાં બાલમિત્રો એક એવો શબ્દ હોય પદ હોય કે જેના ઉપર ભાર મુકાયો હોય ભારપૂર્વક રજૂઆત કરી હોય જેનાથી અર્થ સ્પષ્ટ થાય તો જુઓ ભાષાના એવા કેટલાક ઘટકો કે જે સંજ્ઞા વિશેષણ કે ક્રિયારૂપની સાથે આવીને એ ભાર આગ્રહ વિનંતી સીમા મર્યાદા વગેરે જેવા અર્થો ઉમેરી વાક્યને વધુ અર્થ સ્પષ્ટ બનાવે છે બહુ સ્પષ્ટતા કરી દે છે અને એવા જે ભારપૂર્વક વપરાયેલા જે પદો છે ને તેને વ્યાકરણની ભાષામાં નિપાત કહે છે જુઓ હું તમારે ત્યાં આવીશ તો જુઓ હવે એમાં હું જ તમારે ત્યાં આવીશ બીજું કોઈને જ જ શું બતાવે છે કે હું જ તમારે ત્યાં આવીશ બીજું જુઓ હું તમારે ત્યાં જ આવીશ બીજા કોઈના નહીં આજે શું અર્થ બતાવે તમારે ત્યાં જ આવીશ હું તમારે ત્યાં આવીશ જ જ બતાવે છે ભારવાચક નિપાત હવે નિપાતના પ્રકાર છે ભારવાચક સીમાવાચક વિનયવાચક પ્રકિર્ણ અને લટકણિયા રૂપ તો ભારવાચક નિપાત છે એ પહેલો ભારવાહી અર્થ દર્શાવે છે એના પ્રત્યયો છે જ તો ય પણ શુદ્ધા શીખે વગેરે જુઓ પ્રકૃતિ જ મારી માં રહી છે જ લાગે છે ભાર દેવાય છે એટલે જય ભારવાચક નિપાત છે સીમાવાચક નિપાત સીમા મર્યાદાનો અર્થ દર્શાવે છે જો એના પ્રત્યયો છે ફક્ત કેવળ માત્ર તદ્દન સાવ છેક વગેરે ડાળીઓ માત્ર જાળીઓ જેવી તો માત્ર સીમા બતાવે છે ને દાખલો સાવ સેલો તો સાવ સીમા બતાવે છે વિનય વાચક નિપાત વિનય એટલે કે જેમાં વિનંતી હોય વિનય વિવેક માન મોભો આદર એવું બધું જેમાં દર્શાવ્યું હોય ને તે વિનય વાચક છે અને એનો પ્રત્યે છે જી તો વનમાં વાલાજી કને હું વસ્તુ છું ને તો જુઓ જી પ્રત્યે લાગ્યો છે અને જી નિપાત લાગ્યો છે ને એટલે માન વાચક છે પ્રકિર્ણ લટકણિયા રૂપ પ્રયોજાતા નિપાત તો વાક્યને અંતે વિનંતી આગ્રહ અથવા તો અનુમતિ વગેરે જેવા અર્થમાં તો ક્યારેક એમ જ લટકણિયા રૂપે તેવા નિપાત પણ હોય છે જે લટકણિયા રૂપ આમ ભાર દેવા માટે પાછળથી આપણે મૂક્યા હોય છે એને લટકણિયા રૂપ નિપાત કહેવાય ને કે તો એમ કે ખરું કેમ વગેરે તો જુઓ દાખલા તરીકે કે ત્યારે મને એકવાર દર્શન કરવા લઈ જાઓને જુઓ લઈ જાઓ તો છે પણ ને લગાડ્યું છે પાછળ એટલે આપણને આગ્રહ કર્યો છે લઈ જાઓને આ લટકણિયા રૂપ કહેવાય વધુ અર્થ સ્પષ્ટ લાગે તમે પગપાળા અંબાજી જઈ આવ્યા ખરું ને તો જુઓ ખરું ને જઈ આવ્યા તો છે જ તો એ ખરું ને લગાડ્યું છે આ લટકણિયા રૂપ છે આમ ચાર પ્રકારના નિપાત આપણે ત્યાં અહીંયા પ્રયોજાય છે થોડાક એના વિશેષ વાત કરી લઉં કે નિપાત તરીકે વપરાતા કેટલાક પદ જેમ કે તો પણ અને ને એ કેટલીક વાર સંયોજક તરીકે વપરાય છે જ્યારે ખરું એ કેટલીક વાર વિશેષણ વપરા તરીકે વપરાય છે તમે વાંચશો તો પાસ થશો સામે જુઓ એ અંતે પાસ્તો થયો કમાતો તો છે સંયોજક છે પણ ખમા તો છે ને એ નિપાત છે બીજું જુઓ તું ભણ્યો પણ ગણ્યો નહીં આ પણ બેને જોડે છે એટલે સંયોજક છે હું પણ એની સાથે ભણ્યો છું તો આ પણ છે ને ખમા એ નિપાત છે તે આવ્યો ને પ્રશ્ન ઉકલી ગયો આ ને છે ને એ સંયોજક છે તે આવ્યો તેથી પ્રશ્ન ઉકલી ગયો ને ને પાછળ લાગ્યો છે નિપાત તમે મને ખરું કારણ કહ્યું કારણ પણ કેવું ખરું વિશેષણ તરીકે છે અહીંયા તમે મને કારણ કહ્યું ખરું હવે થોડાક પ્રશ્નો છે નિપાતોળખો કૌમારે પણ મુજસરે બાળ વિશે સહેજે તો અહીંયા પણ નિપાત છે દૂજા કરે છે એ ઘા રહી રહી તો એ નિપાત છે આપણી જ્ઞાણેન્દ્રિય સાબદી રહી છે ખરી તો ખરી નિપાત છે સો વાર સમજાવું રે તો એ પતિ જ ન વાણે તોય નિપાત છે ને આ બુડ્ડો વડપણ નકારે જ માથું હલાવી પણ અને જ નિપાત છે આવું ટીવી ગામમાં ફક્ત બે જણને ઘેર છે ફક્ત નિપાત છે અને મહાદેવની ચોફેર તો નરે હા તો નિપાત છે હરિનાજન તો મુક્તિ ન માગે તો નિપાત છે આ તો એ જ પ્રાર્થના હતી તો અને જ નિપાત છે તમે તો મારા પપ્પા પર લટક દફ્તર લટકાવી દીધા છે તો નિપાત છે આ ચંપક ચાલતોય નથી ને બોલતોય નથી ય નિપાત છે બધાય દેવોને પોતાના અલગ અલગ વાહન છે ય તેમનું નામ પણ હું ભૂલી ગયો પણ નિપાત છે હા હું કાલે પણ તમારી વાટ જોત પણ નિપાત છે નીચે આપેલ નિપાતમાંથી માન આદર કે વિવેક વ્યક્ત કરનારા નિપાત તારવો તો પણ જી છે રે આ બધામાં જે નિપાત છે તે માન દર્શાવે છે ચલો આગ્રહ કયો દર્શાવે છે કેવળ માત્ર ને કે ફક્ત તો પાછળ જેને લાગે છે ને ને લાગ્યો હોય વાક્યને અંતે એ આગ્રહ પ્રકૃતિ જ મારીમાં રહી છે જ એ નિપાત છે નીચે આપેલા વાક્યમાં કયા વાક્યમાં નિપાતનો ઉપયોગ થયો કલ્પના સફેદકાર સોરી નિપાતનો ઉપયોગ થયો નથી તો કલ્પના સફેદકાર લઈને આવશે જો એક પણ નિપાત એમાં વપરાયો નથી એક પણ નિપાત એને લાગ્યો નથી તો બાલમિત્રો આપણે અહીંયા વાક્યરચના નિપાત અને કૃદંત ત્રણ વ્યાકરણના મુદ્દાની આપણે ચર્ચા કરી છે જેમાંથી તમને એમસીક્યુ પ્રશ્ન મોટાભાગના ત્રણ મુદ્દામાંથી મળી રહેશે અને એ પ્રમાણેના જો બીજા કોઈ ઉદાહરણ મૂકાય તો પણ તમને ખ્યાલ આવશે બાલમિત્રો આનો સારો એવો ઉપયોગ કરજો અને પરીક્ષામાં જળહળતી સફળતા પ્રાપ્ત કરજો એ જ શુભેચ્છા સાથે બાલમિત્રો આપ સર્વને ધન્યવાદ છે મારા નમસ્કાર